नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप में आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 8 गुजराती तेमा स्व अध्ययन पोथीमां चालो याद करिए तेनो भाग 5 मोते आपणे જોવાના છે। તેની અંદર આપણે પાના નંબર 17 થી લઈને 20 સુધી જે મહાવરાઓ આપેલા છે અને પ્રશ્નો આપેલા છે તેની અંદર શું જવાબો લખી શકાય તે નમૂનારૂપ જવાબો છે તેની આજે આપણે સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં દરેક ભાગોની લિંક આપેલી છે, તેમજ જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડિયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ વિડિયો આપને સરળતાથી મળતા રહે। તો ચાલો શરૂ કરીએ, ચાલો યાદ કરીએ ભાગ 5મો, જેમાં પાના નંબર 17 થી લઈને 20 સુધી જે મહાવરાઓ આપેલા છે તે આપણે જોઈએ। પાના નંબર 16 અને 17 ઉપર જે મહાવરાઓ આપેલા છે તે જોઈએ। તેમાં પહેલું છે, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો મૂકી પત્ર પૂરો કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક પત્ર આપેલો છે, આ પત્રમાં ખાલી જગ્યા પૂર્ણ કરી પત્ર પૂર્ણ કરવાનો છે। જે મેં અહીં બ્લુ પેનથી લખી છે તે ખાલી જગ્યા પૂરી કરેલી છે, કે પહેલી ખાલી જગ્યામાં અહીં આવશે, બીજી ખાલી જગ્યામાં ઉનાળા, એ રીતે તમારે જોઈને ખાલી જગ્યા પૂરી કરી લેવાની છે। પરિવાર, ઠંડક, જાણીતા, મ્યુઝિયમ, ગરમી, શાળાઓ, યાદ અને તારો મિત્ર અલ્પેશ, આ રીતે પત્ર પૂરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। ત્યાર પછી પ્રશ્ન 4 છે, નીચે નિબંધ માટેના કેટલાક મુદ્દા આપવામાં આવ્યા છે, એનો ઉપયોગ કરીને નિબંધ લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં મારા પ્રિય શિક્ષક એના વિશે અહીં નિબંધમાં મુદ્દાઓ આપેલા છે, આ મુદ્દાઓના આધારે આપણે એક નિબંધ બનાવવાનો છે। મારા પ્રિય શિક્ષક, મારા પ્રિય શિક્ષકનું નામ હર્ષદભાઈ છે, તેમનો પહેરવેશ ખૂબ જ સાદો છે, તે અમને ગુજરાતી વિષય ભણાવે છે, તેમની ભણાવવાની રીત બહુ જ સરળ અને સમજવામાં અનુકૂળ રહે તેવી હોય છે, તે પહેલા અમને ભણાવે છે અને તે અભ્યાસ અમને યાદ રહે તે માટે લખવા અને વાંચવા માટે આપે છે। તેઓ અમને ઘણી વખત મેદાનમાં રમતો રમવા લઈ જાય છે, તેમનો સ્વભાવ ખૂબ શાંત અને સરળ છે, તે અમને બાળકોને તો ગમે છે પણ સાથે અમારા શાળાના શિક્ષકો અને આચાર્યને પણ ગમે છે, તેમની સાથે પણ તેમનું વર્તન ખૂબ જ સારું છે, તેમના શાંત સ્વભાવના કારણે મને મારા શિક્ષક બહુ જ પ્રિય છે। ત્યાર પછી પાના નંબર 18 ઉપર જે મહાવરો આપેલો છે તેમાં પ્રશ્ન છે, નીચે આપેલ પ્રશ્નોના જવાબ બિલને આધારે આપો। પેલો પ્રશ્ન છે, આ બિલ કઈ દુકાન, ફર્મ કે એજન્સીનું છે? તો આ બિલ કુદરત પ્રોવિઝન સ્ટોરનું છે। બીજો પ્રશ્ન, ખરીદી કરનાર કોણ છે? ખરીદી કરનાર ધનજીભાઈ કુબેરભાઈ જાટકિયા છે। ખરીદી કઈ તારીખે કરવામાં આવી હતી? તો ખરીદી 9/7/2019 કરવામાં આવી હતી। ચોથો પ્રશ્ન, આ દુકાનમાં શાનું વેચાણ થાય છે? આ દુકાનમાં અનાજ, કરિયાણું, પેકેટ ફૂડ, લોટ, બિસ્કીટ વગેરેનું વેચાણ થાય છે। પાંચમો પ્રશ્ન, કુલ કેટલા રૂપિયાની ખરીદી કરવામાં આવી છે? 330 રૂપિયાની। ત્યાર પછી પાના નંબર 19 ઉપર મહાવરો આપેલો છે તેમાં પહેલો પ્રશ્ન છે, નીચેનો ફકરો ધ્યાનપૂર્વક વાંચીને તેમાં જરૂરી વિરામચિહ્નોનો ઉપયોગ કરીને ફરીથી લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં જે ફકરો આપેલો છે તેમાં વિરામચિહ્નોનો ઉપયોગ કરીને ફકરો બનાવેલો છે, કે જ્યાં જ્યાં પૂર્ણવિરામ, અલ્પવિરામ, અવતરણ ચિહ્ન, આને અવતરણ ચિહ્ન કહેવાય, આને અલ્પવિરામ, પૂર્ણવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગારની નિશાની, આવા અલગ અલગ વિરામચિહ્નો મૂકી અને ફકરો બનાવ્યો છે, જે ફકરો તમારે વિરામચિહ્નો સાથે લખી લેવાનો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, નીચેના ફકરામાંથી સંજ્ઞા અને વિશેષણ તારવીને લખો। અહીં જે ફકરો આપેલો છે તેમાંથી વિશેષણ અને સંજ્ઞા તારવીને મેં અહીં નીચે લખ્યા છે। તો વિશેષણમાં રૂપાળા, ઊંચો, પાતળો, રૂપાળો, મોટું, લાલ અને પડછંદ એ આવશે। ત્યાર પછી સંજ્ઞા છે તે તારવીને અહીં લખી છે, તેમાં આવે છે મંથન, છોકરા, અનિકેત, બેટ, ક્રિકેટ, કાર અને માણસ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, નીચેના ફકરામાંથી ખાલી જગ્યાઓ કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરીને પૂરો। વિદ્યાર્થી મિત્રો, અહીં કૌંસમાં જે શબ્દો આપેલા છે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે। તો અહીં જે બ્લુ પેનથી લખેલી છે જે શબ્દો, એ શબ્દો ખાલી જગ્યામાં મેં પૂરેલા છે,
જે તમારે લખી લેવાના છે કે અમે ખારી નદીમાં રોજ નાહવા જતા, થોડેક દૂરથી જ દોટ મારીને અમે નદીમાં રીતસર ભૂસકા જ મારતા. મારા મિત્રો પ્રહલાદ અને બાબુ તો એક પણ દિવસ ચૂક્યા વિના નદીમાં ના હતા. મારે કોઈક દિવસ ઘરની જવાબદારીઓને લીધે જઈ ન શકાતું. એ જમાનામાં તો નદીમાં ખૂબ પાણી હતું, નદીનો પ્રવાહ તેજ હતો. આજે પાણીની ક્યાં વાત, નદી જ રહી નથી. એ દિવસો તો ગયા. ત્યાર પછી પાના નંબર 19 અને 20 ઉપર મહાવરો આપેલો છે, તેમાં પહેલો પ્રશ્ન છે, ધોરણ 7 ના જનની કાવ્ય વિશે 5-7 લીટી લખો. તો આપણે જનની કાવ્ય છે તેના વિશે થોડીક માહિતી લખી છે. તે જોઈએ. માનો પ્રેમ જળ અને મધથી પણ મીઠો છે. એના હૃદયમાં બાળક માટે કાયમ આશીર્વાદ હોય છે. એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે. એની આંખો અમૃતથી ભરેલી છે, વેણ વહાલથી ભરેલા છે. તેનો પ્રેમ નિરંતર વહેતો હોય. એના કાળજામાં કોડ ભર્યા છે. માનો પ્રેમ અચળ છે. એનો પ્રેમ બારે માસ એકસરખો વહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, ધોરણ 7 ગુજરાતી પાઠ્ય પુસ્તકનો એકમ 6 વાંચીને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તેમાં પહેલો પ્રશ્ન છે, ભીખુ કોણ હતો? તો જવાબમાં આવશે, ભીખુ એક ગરીબ ભિખારી હતો. બીજો, ભીખુનો કયો ગુણ તમને સ્પર્શી ગયો? તેના પરિવાર ભાઈ બહેન પ્રત્યે દયાભાવ સ્પર્શી ગયો. ત્રીજો પ્રશ્ન, ભીખુના પરિવાર વિશે 5 વાક્ય લખો. ભીખુના પરિવાર વિશે 5 વાક્ય લખ્યા છે, તે જોઈએ. તેનો પરિવાર ગરીબ હતો. તેઓ ભીખ માંગી ગુજરાન ચલાવતા. ભીખુ સૌથી મોટો હતો. તેના નાના ભાઈ બહેન હતા. ભીખુની માં રસ્તા પર બેસીને ભીખ માંગતી હતી. ત્યાર પછી પ્રશ્ન 4 છે, પાઠમાં વપરાયેલ રૂઢિ પ્રયોગો શોધીને તેનો અર્થ લખીને વાક્યમાં પ્રયોગ કરો. રૂઢિ પ્રયોગ આપેલો છે, ઉગારી લેવું, તો તેનો અર્થ થાય બચાવી લેવું. વાક્ય બને, માતાએ બાળકને ઉગારી લીધો. ત્યાર પછી રાડ ફાટી જવી, તો તેનો અર્થ થાય ભયથી ચીસ પડાઈ જવી. વાક્ય થશે, ગાડી જોઈ બાળકની રાડ ફાટી ગઈ. ત્યાર પછી પ્રશ્ન 5 છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. રહમ, તો તેનો સમાન શબ્દ દયા. દ્રઢ, તો તેનો સમાનાર્થી શબ્દ મક્કમ. ઘેલછા, તો ધૂન. ને તૃષ્ણા, તો તેનો સમાન શબ્દ થશે ઈચ્છા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, નીચે ફકરામાં આપેલી ખાલી જગ્યામાં કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો. અહીં જે કૌંસમાં શબ્દો આપેલા છે તે આપણે ખાલી જગ્યામાં પૂરવાના છે. બ્લુ પેનથી જે અક્ષર શબ્દો લખેલા છે તે ખાલી જગ્યામાં પૂરેલા છે. હું તો થરથર કાપતી હતી, સામાન તો ખસેડ્યો, પણ મને પૂજ્ય બાપુજીને ચિંતા થતી હતી કે હવે કેમ થશે. ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય, પણ એ પોતાની જ ગણે અને એકાદ ટંક ખાવાનું પણ છોડે, એ મોટી ચિંતા હતી. ત્યાર પછી પ્રશ્ન 4 છે, ધોરણ 7 ના એકમ 9 બાનોવાડો ના આધારે બા વિશે ટૂંકમાં લખો. બા એ નિરાશાને તેમની નજીક આવવા દીધી ન હતી. તેમણે કર્મ અને ધર્મ એક જ કરી દીધા હતા. તે ઘરના નાના મોટા કામ કરવા તેમજ બાળકોને ઉછેરવા એ તેમની દિવસ રાતની પ્રવૃત્તિ રહેતી. બાને બધા જ નકશા એમની જીભની ટેરવે હતા. બા એટલે નિરંતર ઉદ્યોગ. બા માટે વાડો એ તેમના પરિવારનો એક સ્વજન હતું. બા સતત વાડાનું ધ્યાન રાખતી હતી. બાને ખરેખર પામવી હોય તો વાડામાં જ પામી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ચાલો યાદ કરીએનો ભાગ 5મો છે તે પૂરો કરીએ છીએ. આગળના તમામ ભાગ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ દરેક ભાગોની લિંક છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેની મદદથી તે વિડીયો પણ જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.